વરાબા દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, આજનું શુભત્વ શું છે, આ શુભત્વ શું છે તે દર્શક મિત્રોને જણાવશો, આ સાથે જ આજનો શ્રેષ્ઠ મંત્ર કયો છે અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. દર્શક મિત્રો, આજના શુભત્વ અશુભત્વ મંત્ર અને દાન એની આપણે વાત કરીએ. પહેલા આપને જણાવી દઉં કે અયોધ્યાનો ચુકાદો ગઈકાલે જ આવ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો ગુરુ મહારાજ એ પોતે અત્યારે ધન રાશિની અંદર ગુરુ અને શનિનું ભ્રમણ સાથે છે. જાન્યુઆરી મહિનાની અંદર શનિ મહારાજ છે એ પોતે પોતાની રાશિમાં આવશે, એટલે કે આ સમયગાળા દરમિયાન પછી રામ મંદિરના દરવાજા એટલે કે રામ મંદિર છે ક્યાંક ને ક્યાંક નિર્માણ પામવાનું ચાલુ થશે. એમાં કર્કની અંદર મકર રાશિની અંદર ગુરુ મહારાજ આવશે એપ્રિલ મહિનાની અંદર, જે 2021ના જૂન મહિના સુધી રહેશે. અને આ સમયગાળા દરમિયાન ભગવાનની દયાથી રામ મંદિરનું નિર્માણ થઈ જાય એવી સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. વાત કરીએ છીએ આજના શુભત્વની, તો આજના શુભત્વની વાત કરીએ તો આજના દિવસની અંદર તમારે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાથી આપને સારો લાભ મળી શકે. આજનું અશુભત્વની વાત કરીએ તો તમારે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું તમારા માટે હિતાવહ છે, અને ખાસ આજે ગોળનો વપરાશ ઓછો કરવાથી પણ આપને લાભ મળી શકે. આજના મંત્રની વાત કરીએ તો ઓમ સૂર્યાય નમઃ, ઓમ ગાયત્રીએ એટલે કે ગાયત્રી માતાજીનો મંત્ર તમે લઈ શકો, ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો પણ તમે લઈ શકો. અને આજના દાનની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરી અને તમારે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ તમને નુકસાન આપતા હોય, કર્જની સમસ્યા હોય, ક્રોધ વધારે આવતો હોય અને મંગળના લીધે તમે તમારું પરફોર્મન્સ નથી કરી શકતા તો શું કરવું જોઈએ? કોઈ પણ સુહાગીની સ્ત્રી હોય એટલે કે પતિવ્રતા સ્ત્રી હોય આવીને તમારે સંપૂર્ણ શણગારનું દાન આપવું અત્યંત જરૂરી છે. જમીનનું દાન કરો તો પણ તમને લાભ મળી શકે, બ્લડ ડોનેશન કરો તો પણ તમને મંગળ મહારાજ સારો ફાયદો આપી શકે છે, હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાથી પણ આપને લાભ મળી શકે છે. બંજર જમીન ઉપર કે જે જમીનની અંદર કંઈ નથી એવી જગ્યાએ તમે વૃક્ષો વાવો અને આ વૃક્ષોની તમે માવજત કરશો તો પણ તમને સારો લાભ મળી શકે. હનુમાનજી મહારાજને સફેદ આંકડાની માળા ચડાવવાથી પણ મંગળ મહારાજ તમારું કલ્યાણ કરશે, તમારી કર્જની સમસ્યા દૂર કરશે, નાણાકીય સમસ્યા દૂર કરશે અને તમારી મંગળને લગતી કોઈ પણ સમસ્યાઓ હશે તો એ પણ તમારી દૂર થતી જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, આપનો આભાર ચર્ચામાં જોડાયા. દર્શક મિત્રોની રાશિ, ભવિષ્ય, દિનવિશેષ, પંચાંગ અંગેની માહિતી આપે તો દર્શક મિત્રો, જો આપ મુકુંદભાઈ પંડ્યાનો સીધો જ સંપર્ક કરવા માંગતા હોય તો આપ તેમનું સરનામું નોંધી લેશો. આ સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મુકુંદભાઈ પંડ્યા સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.